નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. આ દહીં વડા બનાવવા માટે આપણે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સને પલાળવાની પણ જરૂર નથી. તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ દહીં વડા. ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવવા માટે મેં અહીં લીધેલ છે 1/2 ટેબલ સ્પૂન જીરું. અહીં આ જીરું સારું એવું શેકી લેવાનું છે, કારણ કે દહીં વડામાં શેકેલ જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જીરું અડધું શેકાઈ જતાં જ તેમાં એડ કરું છું સૂકા 3 લાલ મરચાં. મરચાંને પણ આપણે હળવા એવા શેકી લેવાના છે. અહીં જીરાનો કલર થોડો બદલાયેલ દેખાય છે, તેમજ જીરાની ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે. તો હવે સ્ટવની પ્લેટ ઓફ કરી દઈએ અને આ જીરું તેમજ મરચાંને એક પ્લેટમાં લઈ લઈએ, જેથી ઝડપથી ઠંડુ પડી જાય. નેક્સ્ટ પ્રોસેસ માટે મેં અહીં લીધેલ છે 1/3 કપ સાંબો. મિત્રો, આ સાંબો વરાળી રેસીપીમાં ચોખાના ઓપ્શનમાં યુઝ થતો હોય છે, માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. ગ્રામમાં છે 70 ગ્રામ જેટલો છે. આ સાંબાને મેં સાફ કરી લીધો છે. હવે આ સાંબાને 3-4 સાફ પાણીથી બરાબર વોશ કરી લેવાનો છે. અહીં મેં 1 કપ સાંબો લીધેલ છે, તો 1 પેનમાં હું લઉં છું 2 કપ પાણી. એટલે કે સાંબાની ક્વોન્ટિટીથી ડબલ ક્વોન્ટિટીમાં અહીં પાણી લેવાનું છે. સાંબાને ધોઈ લીધા બાદ આ પાણીમાં એડ કરીશું. મિત્રો, અહીં આપણે સાંબાને પલાળે નથી, માટે આ પ્રોસેસ કરવાથી સાંબો સરસ ચડી જાય છે, જેથી આપણા દહીં વડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટફુલ બને છે. બરાબર મિક્સ કરી લઈએ. મિત્રો, આ પ્રોસેસ માટે હેવી બોટર હોય તેવું વાસણ જ અહીં લેવાનું છે, જેથી સાંબો તળિયે બેસી ન જાય. ઢાંકણ ઢાંકી અને આ સાંબો ચડવા દઈએ. વચ્ચે વચ્ચે મિક્સ કરીશું અને ચેક પણ કરતા રહીશું. તો આપણે સ્ટવની ફ્લેમ સાવ સ્લોએસ્ટ સેટ કરીને જ આ પ્રોસેસ કરવાની છે. આપણે માત્ર ડબલ ક્વોન્ટિટીમાં જ પાણી લીધેલ છે, જેને સાંબો ઝડપથી એબ્સોર્બ કરી લે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાંબાનો દરેકે દરેક દાણો સરસ ખૂલતો દેખાય છે. ફરી લીડ ઢાંકી દે અને ચડવા દઈએ. મિત્રો, સાંબો ખૂબ જ સારા એવા પ્રમાણમાં પાણી એબ્સોર્બ કરે છે અને ઝડપથી ફૂલી જાય છે. અહીં આપણે માત્ર ડબલ જ પાણી લીધેલ છે, માટે આ પ્રોસેસમાં એવતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાંબો નીચે બેસી ન જાય. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલ ઘણું ખરું પાણી બળી ગયેલ છે અને સાંબાનો દરેકે દરેક દાણો પણ સરસ સોફ્ટ પડી ગયેલ છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. આ સાંબાને આપણે બાઉલમાં લઈ લઈએ, જેથી ઝડપથી ઠંડો પડી જાય. સાંબો ઠંડો પડતા જ આપણે દહીં વડા માટેના વડા તૈયાર કરીશું. સાંબાની સાથે હું એડ કરું છું બાફેલું બટેટું. આ બટેટાને મેં બાફી છાલ ઉતારી અને ખમણી લીધેલ છે. મિત્રો, અહીં આપણે બટેટાને ખવડીને જ લેવાનું છે, જેથી બટેટું સારી રીતે મિક્સ થઈ જાય. અહીં મેં મીડિયમ સાઇઝના 2 બટેટા લીધેલ છે. ગ્રામમાં જે 130 ગ્રામ જેટલા છે. સાથે જ એડ કરીશું વ્રત ઉપવાસમાં મીઠાના ઓપ્શનમાં ખવાતું ફરાળી મીઠું, એટલે કે સિંધાનું. 1 ટેબલ સ્પૂન આદુ અને મરચીની પેસ્ટ. 1 ટેબલ સ્પૂન જેટલા બારીક કપેલા કોથમીર, જે ટોટલી ઓપ્શનલ છે. હવે આ બધું હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં બટેટું લેવાથી ટેસ્ટ પણ સરસ આવે અને આપણા વડાને બાઇન્ડિંગ પણ સરસ મળે, તેમજ વડા સરસ સોફ્ટ પણ બને. અહીં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ મિશ્રણમાંથી નાનકડા બોલ્સ તૈયાર કરવાના છે. સેમ વે આપણે આ મિશ્રણમાંથી બધા જ બોલ તૈયાર કરીશું. આ દહીં વડા ખૂબ જ ફૂલે છે એવા ધ્યાનમાં રાખી અને દહીં વડાના બોલ્સ તૈયાર કરવાના. હવે આ બોલ્સને આપણે ફ્રાય કરીશું. તે માટે મેં કુકિંગ ઓઇલ પ્રીહીટિંગ માટે મૂકી દીધેલ છે, જે ઇનફ ગરમ છે. સાઈડમાંથી ધીમે ધીમે તૈયાર કરેલા બોલ્સ અંદર મૂકી દઈએ. દહીં વડાને ફ્રાય કરવા માટે મીડિયમથી થોડું વધુ કુકિંગ ઓઇલ ગરમ કરવાનું છે. ઉપર લેયર સરસ સોનેરી દેખાય ત્યાં સુધી આપણે આ બોલ્સ ફ્રાય કરીશું. અહીં સ્ટવની ફ્લેમ પણ મીડિયમ સેટ કરવાની છે. જો અહીં તેલ ખૂબ ઓછું ગરમ હોય કે પછી સ્ટવની ફ્લેમ સ્લો હોય તો બોલ્સ તેલ એબ્સોર્બ કરી અને ઓઇલી બની શકે છે, માટે રિક્વાયરમેન્ટ મુજબ સ્ટવની ફ્લેમ વધઘટ કરી લેવાની. આપણે યુઝ કરેલ બટેટું તેમજ સાંબો આપણે પહેલેથી જ બાફી લીધેલ છે, માટે આ બોલ્સ કાચા રહેવાનો તો કોઈ સવાલ જ નથી. અહીં આ બોલ્સનું અપર લેયર સરસ ગોલ્ડન દેખાય છે. તો હવે એક્સ્ટ્રા ઓઇલ નીકાળી અને આ બોલ્સને પ્લેટમાં લઈ લઈએ, તેમજ
सेम वे आपने बाकी ना बोल्स पर ट्राई करिशो। अपर लेयर सरस गोल्डन थोड़ा ज आवडा ने पर एक्स्ट्रा ऑयल निकाली अने प्लेट में ले लेंगे। अहीं अपना बढ़ा ज वड़ा फ्राई थई ने तैयार छे। પડેલા છે તો પણ ખૂબ જ ટેમ્પટિંગ દેખાય છે, જેવા ટેમ્પટિંગ છે એવા ટેસ્ટી અને અંદરથી સોફ્ટ પણ બનેલા છે। આ પોસ્ટને આપણે 5 મિનિટ્સ માટે પાણીમાં રાખવાના છે। જ્યારે આપણે દહીં વડા સર્વ કરવાના હોય એ સમયે જ આ પોસ્ટને આપણે પાણીમાં રાખવાના છે અને માત્ર 5 જ મિનિટ્સ માટે નોર્મલ વોટરમાં રાખવાના છે, જેનાથી દહીં વડા એકદમ સોફ્ટ બને છે। અને 5 મિનિટ્સ માટે રેસ્ટ આપી દઈએ, ત્યાં સુધીમાં આપણે દહીંમાં મસાલા એડ કરી દઈએ। મિત્રો, આટલી ક્વોન્ટિટી સાથે હું અહીં લઉં છું 1 કપ દહીં, સાથે જ એડ કરું છું સિંધા લૂણ સ્વાદ મુજબ, 1/4 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું। મિત્રો, અહીં ધાણા જીરોનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેમજ 2 ટેબલસ્પૂન ખાંડ। મિત્રો, દહીં વડાને સ્વીટ ડિશ તરીકે સર્વ કરવામાં આવતા હોય છે, માટે અહીં મેં લીધેલ છે 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ। તમે ટેસ્ટ મુજબ ખાંડની ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકો છો। હવે આ દહીંને ફેટીને સરસ સ્મૂથ સ્મૂથ બનાવવાનું છે। જ્યારે વધુ ક્વોન્ટિટીમાં દહીં વડા બનાવવાના હોય ત્યારે દહીંને આવા સ્ટ્રેનરમાંથી ગાળી લેવામાં આવે છે, જેથી દહીં સરસ સ્મૂથ બને છે। મિત્રો, જો દહીં વડા બનાવવાનો ફ્રી પ્લાન હોય તો દહીંને અગાઉથી જ રેફ્રિજરેટરમાં રાખી અને ઠંડુ પાડી શકાય। અહીં ઠંડુ ઠંડુ દહીં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે। અહીં આપણા દહીંની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે। થોડી વાર માટે આ દહીંને સાઈડ પર રાખી દઈએ। આ સાઈડ આપણા દહીં વડા પણ સરસ ફૂલી ગયેલ છે, તો હવે એક્સ્ટ્રા પાણી નીતારી અને આ દહીં વડાને એક પ્લેટમાં લઈ લઈએ। આ પ્રોસેસ ખૂબ જ કેરફુલી કરવાની છે, જેથી દહીં વડા તૂટી ન જાય। હવે તેના પર દહીં મૂકીશું। દહીં વડામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં દહીં હોય છે, તેના પર સ્પ્રેડ કરીશું ખજૂર આમલી અને ગોળની મીઠી ચટણી। મિત્રો, ખજૂર આમલી અને ગોળની મીઠી ચટણી કઈ રીતે બનાવવી તેની મેં અલગ અલગ 2 રેસિપીઝ મારી ચેનલમાં શેર કરેલી છે, જે આપ મારી ચેનલમાં જોઈ શકો છો। હવે તેના પર એડ કરીશું ગ્રીન ચટણી। આ ગ્રીન ચટણી ફરારી છે, ગ્રીન ચટણી કઈ રીતે બનાવવી તેની રેસીપી પણ મેં મારી ચેનલમાં શેર કરેલી છે। હવે તેના પર હું સ્પ્રિંકલ કરું છું મરી પાવડર, જે ટોટલી ઓપ્શનલ છે, શેકેલું જીરું। મિત્રો, દહીં વડામાં શેકેલ જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, આ જીરાને માત્ર અધકતરું જ વાટવાનું છે। લાલ મરચું ફરી સાઈડમાં, થોડી મીઠી ચટણી મૂકી દઈએ, ફરી થોડું દહીં। હવે તેના પર સ્પ્રિંકલ કરીશું બારીક કાપેલા ફ્રેશ કોથમીર। તો મિત્રો, અહીં આપણા સ્વાદિષ્ટ અને સોફ્ટ એવા દહીં વડા બનીને તૈયાર છે। તમે એકવાર અચૂક બનાવજો અને કેવા બન્યા તે મને કોમેન્ટ બોક્સમાં લખી બતાવજો, તેમજ મારી આ રેસીપી સારી લાગે તો એક લાઇક કરી આપના બધા જ ગ્રુપ્સમાં શેર કરી દેજો અને અપડેટ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।